नमस्ते विद्यार्थी मित्रों, हूँ राकेश प्रजापति, आप सब शांति निकेतन शिक्षक संकुल में हार्दिक स्वागत करू छू। तो विद्यार्थी मित्रों, आज का आपको जो वीडियो छे ये धोरण 12 कॉमर्स विषय से वाणिज्य व्यवस्था में संचालन चैप्टर नंबर 2 संचालन ना सिद्धांत। विद्यार्थी मित्रों, आज ये आपने बे प्रश्नों ने आपने चर्चा करवानी छे और परीक्षा की दृष्टि से आपके प्रश्न खूब अगत्य ना छे। पहला प्रश्न छे प्रयुक्ति અને સિદ્ધાંત વચ્ચેનો ભેદ અને બીજો પ્રશ્ન છે મૂલ્યો અને સિદ્ધાંત વચ્ચેનો ભેદ। તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નાનો છે, ટૂંકો છે, પરંતુ પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનો છે। તો આપણે પ્રશ્ન નંબર 1 ની ચર્ચા કરીએ। પ્રયુક્તિ અને સિદ્ધાંત વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો। શું કહે છે? પ્રયુક્તિ અને સિદ્ધાંત વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો અથવા તો તફાવત આપો। તો સૌ પહેલા તો પ્રયુક્તિ એટલે શું? પ્રયુક્તિની વ્યાખ્યા સમજવી પડશે। પ્રયુક્તિ કોને કહેવાય? તો કહે છે કે દેશ હિત માટે લેવામાં આવતા વિવિધ પગલાઓનો સમૂહ। શું કહે છે? કે દેશ હિત માટે લેવામાં આવતા વિવિધ પગલાઓનો સમૂહ એટલે પ્રયુક્તિ। તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ધંધાકીય એકમ હોય એને પોતાના કેટલા હેતુ નક્કી કરેલા હોય છે, કેટલા ધ્યેયો નક્કી કરેલા હોય છે, કેટલા એના ગોલ નક્કી કરેલા હોય છે, અને એને સિદ્ધ કરવા માટે એ જે વિવિધ પગલાઓ લે છે એ પગલાઓનો સમૂહ એટલે શું કહીશું? પ્રયુક્તિ। તો ફોર એક્ઝામ્પલ, રિલાયન્સ જીઓ કંપની છે, એ રિલાયન્સ જીઓ કંપનીનું એક ધ્યેય કે ભારતના સિમ કાર્ડનું જે બજાર છે એ બજારમાં પ્રવેશ કરવો, અને ભારતના સિમ કાર્ડનું એટલે કે ઇન્ટરનેટનું જે બજાર હતું એની અંદર આઈડિયા, વોડાફોન, બીએસએનએલ અને એરટેલ જેવા જે હતા એ લોકોનો શું હતો? અધિકાર, પ્રભુત્વ હતું। પરંતુ આજે જીઓ, રિલાયન્સ જીઓ જે કંપની છે એને એક ધ્યેય નક્કી કર્યો કે ભારતના સિમ કાર્ડનું જે બજાર છે એમાં પોતાનું સ્થાન એ ફર્સ્ટ નંબર પર લાવો। આ માટે એને ઘણા બધા પગલાઓ લીધા। જો વિદ્યાર્થી તમને યાદ હોય તો સૌ પ્રથમ તો આ જે જીઓ જે કંપની છે એને પોતાનું નેટવર્ક સ્ટ્રોંગ બનાવ્યું અને લોન્ચ થતા પહેલા મોટા ભાગના સ્થળે પોતાના શું કર્યા? નેટવર્કો સ્થાપી દીધા। આ પહેલું પગલું। બીજું પગલું, એને પોતાની જે જીઓ સુવિધા હતી એ જીઓ સુવિધા 6 મહિના સુધી ફ્રી કરી દીધી। આ બીજું પગલું લીધું, અને ત્યાર પછી આ જે ફ્રી સુવિધા હતી એ વધારીને 1 વર્ષ સુધી કરી દીધી। આ ત્રીજું પગલું લીધું, અને ત્યારબાદ લોકોને થવા લાગ્યું કે આ 1 વર્ષ સુધીની ફ્રી સેવા પછી જીઓ કંપની વધુ ચાર્જ વસૂલ કરશે, અને ત્યારે વોડાફોન, એરટેલ, આઈડિયા એ લોકો ઓછા ચાર્જ લઈ પોતાનું જે સ્થાન હતું એ બજારમાં ફરીથી સ્થાપિત કરી દેશે। પરંતુ આવું કંઈ થયું નહીં, અને જીઓ કંપનીએ 1 વર્ષ પછી પણ પોતાની જે સેવા હતી એ ઓછા ચાર્જ સાથે, અન્ય કંપનીઓ કરતા પણ ઓછા ચાર્જ સાથે, જે નેટવર્ક ડેટા હતા, જે કોલિંગ અનલિમિટેડની સુવિધાઓ આપવાનું શરૂ કરી દીધું, ને આ રીતે એને પોતાનું જે ધ્યેય હતું કે ભારતના બજારમાં પોતાનું
સિદ્ધાંત વચ્ચેનો આ એક મુખ્ય તફાવત છે. હવે આપણે બીજો તફાવત જોઈએ, મૂલ્યો અને સિદ્ધાંતો વચ્ચેનો તફાવત અથવા તો ભેદ સ્પષ્ટ કરો. તો સૌ પ્રથમ મૂલ્યો જોઈએ. તો મૂલ્યો એ જરૂરી છે. મૂલ્યો શું છે? જરૂરી છે. મૂલ્યો શેર કરવાનું ન ભૂલતા. અસ્તુ. જય હિન્દ. જય ભારત.